Okay, good morning everyone. Sequences and series exercise ma apne start kar rahe the to emano apne exercise number 9.4 poncha chhi ane 9.4 ma apne char jetla example complete kara ta e example apne joya ta ke sum of n tamne kida hoy sn ni formula use karvani hoy koni sn ni formula use karvani hoy to sn ni formula mate अपने जनरली टर्म फॉर्मूला यूज कर सिग्मा एन स्क्वायर एंड सिग्मा एन क्यूब लाइक अपने वच्चे गेर फरी जो रिलेशन नो એટલે આપણે ફરી એક વાર રિવાઇઝ કરી લઈએ સિગ્મા એન શું છે સમ ઓફ એન ઇટ મીન્સ 1 + 2 + 3 + 4 + અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી એન એન + 1 / 2 આની ફોર્મ્યુલા છે આપણે પ્રૂફ પણ કરી દઈએ same as sigma n square means 1 square plus 2 square plus 3 square and so on plus n square n n plus 1 2 n plus 1 by 6 so much by 6 and cube so 1 cube plus 2 cube plus 3 cube and so on plus n cube so this one is n square kar diya hai n square n plus 1 no square by 2 square no square 4 also okay तो लास्ट टाइम आपने आप बेस एग्जांपल जो है ला था नंबर के एग्जांपल काम कर रहे थे या फिर जो है ला था हवे अपने एक्सरसाइज नंबर 9.4 में जब अपने एग्जांपल कोई चाहे या फिर अपने कंटिन्यू करें आज मेरे एग्जांपल अपने पांचवा नंबर एग्जांपल से लास्ट टाइम मैं चौथा नंबर एग्जांपल कर रहा था ये अपन एक यूनिक रूप है तो 1 / 1 = 2 1 + 1 / 2 * 3 + 1 / 3 * 4 एंड सो ऑन ये वो आपने जोयो હવે આપણે નેક્સ્ટ વાત કરવાની છે એક પછીનો એક્ઝામ્પલ જે પણ એક અલગ રીતનું છે અને સમજવા જેવું છે વીસ સુધી તમને કહી દીધું છે ચોખવટ કરી દીધી છે લાસ્ટ ટર્મ તમને આપેલું છે ओके तुमने चौखट कर दी से लास्ट तक के 5 નો વર્ગ + 6 નો વર્ગ + 7 નો વર્ગ એન્ડ સો ઓન 20 નો વર્ગ હવે રકમ જોડા તમને એક બુઢી વાપરો જોઈએ કે ભાઈ આલો આ જે સ્ક્વેર તમને આપેલા છે 5 નો વર્ગ + 6 નો વર્ગ + 7 નો વર્ગ એન્ડ સો ઓન તો એમાં વસ્તુ વિચારો તમે કે છેલ્લે 20 નો વર્ગ એટલે એન મૂક પર તમે આપી દીધું છે છેલ્લો પર તમે કહી દીધું 20 નો વર્ગ તો હવે તમે એક વસ્તુ નોટિસ કરો કે ભાઈ આમાં 5 6 થી એટલે કન્ટિન્યુઅસ સિરીઝ નથી આપણે કન્ટિન્યુઅસ સિરીઝ નથી તો આપણે જે આનો વર્ગનો સરવાળો કરવો પડશે તો આપણે એક વિચાર કરવો પડશે કે ભાઈ આમાં સારું રૂપ કઈ રીતે તો હું આ જે વસ્તુ છે એને હું કઈ નવી રીતના લઉં છું કારણ કે કન્ટિન્યુઅસ સિરીઝ હોય તો હું કઈ નામ આપીએ મારે એક સિગ્મા એન સ્ક્વેર છે એની જે ફોર્મ્યુલા છે કે 1 સ્ક્વેર + 2 સ્ક્વેર + 3 સ્ક્વેર અને એ ફોર્મ્યુલા કોણ માટે છે તો 1 સ્ક્વેર + 2 સ્ક્વેર + 3 સ્ક્વેર એન્ડ સો ઓન જેટલા ટર્મ આપણે જે પહેલા પરથી સ્ટાર્ટ થતી હોય ને એની માટે ફોર્મ્યુલા છે આ તો પાંચમા પરથી સ્ટાર્ટ છે 5 6 7 8 એમ સ્ટાર્ટ થાય છે સમજે તમે શું કહેવા માંગો કે ભાઈ લાઈન ટુ લાઈન હોય વર્ગી જો નંબર હોય 1 2 3 4 5 ઇન્ટીજર માં 1 2 3 નેચરલ નંબર આપણે લેશું તો નેચરલ નંબર માં લાઈન માં લાઈન ટુ લાઈન હોય તો આપણે આ ફોર્મ્યુલા છે કે આ ફોર્મ્યુલા છે n n + 1 2 n + 1 / 6 આ બી ફોર્મ્યુલા છે બટ અહીં 5 થી ચાલુ થાય છે તો એને તમે નવી રીતના કન્વર્ટ કરી નાખો એને તમે કન્વર્ટ કરી આ રીતના લખી શકો કે ભાઈ 1 સ્ક્વેર + 2 સ્ક્વેર + 3 સ્ક્વેર એન્ડ સો ઓન એન્ડ સો ઓન + 20 નો સ્ક્વેર માઇનસ માઇનસ નો આવશે 1 સ્ક્વેર + 2 સ્ક્વેર + 3 સ્ક્વેર + 4 સ્ક્વેર + 5 તો આજે ઉપરની વસ્તુ છે ને મેં ખાલી નવી રીતના લખેલી છે ખાલી આપણે નવી રીતના લખેલી છે આમ તો 5 આ છે રકમ 5 જોઈએ છે આપણે ક્યાં સુધી લખશું 4 સુધી લખશું કારણ કે આપણે અહીંયા 5 ના વર્ગ તો વિચાર 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ એટલે 20 નો વર્ગ છે એમાં જ આપણે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ અને 4 નો વર્ગ શું કરી એટલે 12 બાકી કરી નાખી એટલે આની આ વસ્તુ મેં નવી રીતના શું કરી છે પ્રેઝન્ટ કરેલી છે તો અને શું છે સિગ્મા n = 1 20 n² +
minus sigma n बराबर 1.4 n square के लिए 1.4 n square के लिए तो बस हवे आने फॉर्मूला मुको अने n बराबर जे वैल्यू आई मुको ताने फॉर्मूला n square के फॉर्मूला आपने खबर से कोई n n plus 1 2n plus 1 by 6 मसम कोण को आने मुको अने n n plus 1 2n plus 1 by 6 एमसम 4.1 એક માં 20 મુકોણ છે અને એક માં 7 મુકોણ 4 મુકોણ છે ઓકે તો હવે આપણે તો n મૂકે તો ઘણી વખત n પણ ડિનોટ કરે છે n બરાબર છે કે ઘણી વખત n પણ ડિનોટ n બરાબર છે ઓકે તો હવે સ્ક્રીનશોટ લઈને આપણે લોકોનો આપણે સાફ કરી નાખે સમજો જો એક્ઝામ્પલ છે તો ભાઈ 5 નો વર્ગ 6 નો વર્ગ ને 7 નો વર્ગ કરો એટલે પેલા 1 થી 20 ના વર્ગમાંથી હું 1 થી चार पावर के सबट्रैक करें ना तो એટલે 5 થી સ્ટાર્ટ થઈ જાય ઓકે ચલો n બરાબર 20 ની વેલ્યુ મૂકી આવો તો 20 20 ને 31 20 ને 40 ને 41 22 માઈનસ 4 ને 4 4 ને 5 4 ને 5 ને 9 22 ઓકે તો હવે આનું સાદું જે આવો તો અહીં આવો એ તમારો આન્સર કરે ઓકે તો આન્સર હું આવ્યો તમારે જે 20 વર્ષ સુધીનો ટોટલ હતો 5 નો વર્ગ વત્તા 6 નો વર્ગ વત્તા 7 નો વર્ગ અપ ટુ 20 નો સ્ક્વેર છે તો જવાબ શું આવશે 28 40 તમને એવું લાગે સર કેલ્સિયમ ફટાફટ કરી લો આ તો 20 સુધી આપ્યું છે મેં આવીને 50 સુધી આપ્યું ક્યારે તમે કમ્પ્લીટ કરો એટલે આ બધી મોટી વેલ્યુ માટે હોય ત્યારે આ વસ્તુ ખૂબ જ ઉપયોગી છે આ ફોર્મ્યુલા ખૂબ જ ઉપયોગી છે ઓકે ચલો નેક્સ્ટ જોઈએ શું કહેવા માંગે છે એની વાત કરીએ નેક્સ્ટ વન કીધું છે 3 × 8 + 6 × 11 + 9 × 4 ઓકે જો પેલા જો 3 પછી 6 પછી 9 પછી 12 એ રીતના કન્ટિન્યુ સિરીઝ આવે છે અને બીજી સિક્વન્સ આપેલી છે 8 પછી 11 પછી 14 એ ટાઈપની સિક્વન્સ આપેલી છે ખ્યાલ આવે તમને શું કે અમારે પહેલા 3 6 9 એ રીતની સિક્વન્સ આપેલી છે અને પછી તમને 8 11 આપે છે તો જોઈએ સોલ્યુશન પર 3 6 9 ની સિરીઝ હોય 3 6 9 તો એનું લાસ્ટ ટર્મ તમને ખબર પડી જાય 3n અને n બરાબર 1 મૂકો તો 3 આવશે 2 મૂકો તો 6 આવશે 3 મૂકો તો 9 આવશે બટ અહીં આપણે 8 × 14 × 6 એન બરાબર પ્રથમ પર 8 + a + n − 1 બી પેલો તફાવત છે 8 × 9 = 11 8 + 3n − 3 3n + 5 શું આવશે 3n + 5 આવશે ચાલો તો આપણે એસએન બરાબર સિગ્મા ઓફ 3n × 3n + 5 3n × 3n + 5 3n કોણ આવશે 3 6 સિગ્મા મીન્સ કે ટોટલ તો એસએન બરાબર સિગ્મા અંદર મલ્ટિપ્લિકેશન કરો તો 9n² + 15n 9 n² + 15 σn + 15 σn 9 n + 1 2n + 1 by 6 + 15 n + 1 by 6 કોમન શું નીકળશે 3 × 3 × 2 × 6 n + 1 by 2 કોમન છે 3 2n +
1 3 પણ નીકળી જાય મારે થાય શું આવશે 5 એટલે ખાલી શું આવશે 5 આવશે ખાલી શું આવશે 5 આવશે ઓકે તો જવાબ શું આવ્યો તમારો સારું પછી આપણે એક સ્ટેપ આપીએ આ બાજુ તમે સ્ક્રીનશોટ પાડી લો ઓકે બરાબર તો હવે આપણે આ વસ્તુ જોઈ ગયા અને આ એક્ઝામ્પલમાં જોવા બરો આપણે હજી એક સારું માપવું હોય તો આમાં આપણે સારું માપીને અહીં શું કર્યું કે ભાઈ અહીં 5 ને 1 6 થાય 6 અને પછી આપણે એમાંથી બે કોમન કાઢી કેન્સલ કરી દીધું એન એન પ્લસ વન એન પ્લસ થ્રી આવે ઓકે તો એની પછીનો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે એની ચર્ચા કરીએ લાસ્ટ એક્ઝામ્પલ છે આપણો કારણ કે એની પછી જે 3 એક્ઝામ્પલ છે એ નવા ટાઈપના છે મીન્સ કે એને તમને વેલ્યુ માંગી લઈ હશે કે કેટલા સુધીનો ટોટલ કરવાનો છે એવી તમને ચોખવટ કરાઈ હશે ઓકે ચાલો તો લાસ્ટ એક્ઝામ્પલ 7માં નંબર એક્ઝામ્પલ જોઈએ આપણે ચાલો 7માં નંબર એક્ઝામ્પલ છે 1² + આનો ટોટલ શું થાય સમજવા જેવું છે કે પ્રથમ પદ આપેલું છે બીજું પદ આપેલું છે ત્રીજું પદ આપેલું છે એ જ રીતના એનમું પદ પણ તમને આપેલું છે તો હવે આપણે આમાં કઈ રીતના સાદું રૂપ આપશો તો તમે આને આના સોલ્યુશન તરીકે અને આમ લખી શકો ભાઈ જો તો ભાઈ આનું સોલ્યુશન શું તમે લખશો કે ભાઈ એસએન બરાબર 1² + 1² + 2² + 3² + છેલ્લું સ્ટેપ શું હશે 1² + 2² + 3² + n² + n² આ સિગ્મા કેટલો છે આ બધાનો ટોટલ છે n અને આની માટે શું આવશે આની માટે સિગ્મા n² અને આપણે શું લખીએ કે સિગ્મા n² લખી શકીએ છીએ ખબર પડે શું શું કહેવા માંગુ છું કે આ જે ટોટલ છે એને આપણે સિગ્મા n² કહી શકાય પણ આ સિગ્મા કેટલો છે આ બધા ઘટકોનો ઘટકો તમે એક વસ્તુ વિચારો કે પેલા પદમાં આ છે બીજા પદમાં આ છે ત્રીજા પદ છેલ્લું પદ હોય એટલે સિગ્મા લગાડી દો તો છેલ્લું પદ છે છેલ્લા પદને પાછું ડિનોટ કરી દીધા એટલે કે છે સિગ્મા n² એટલે ડિનોટ કરી શકાય છે તો સિગ્મા n² એની બહાર પાછું શું આવે છે સિગ્મા આવે છે સમજો ખાસ સમજવાની ટ્રાય કરવાની છે અને થોડું આઈએમપી પણ કરું છે એટલે ખાસ સમજવાની ટ્રાય કરો કે અલગ અલગ ઘટકોમાં તો એમાં છેલ્લા પદનો વર્ગ એટલે સિગ્મા બરાબર લાસ્ટ પદ પછી આને પાછું સિગ્મા n² લખી શકાય છે મીન્સ સિગ્મા આ સિગ્મા n² શું કહે n n + 1 2n + 1 / 6 શું કહેવાય 6 ઓકે તો હવે આપણે આને સારું રૂપ આપી દઈએ 6 તો આપણે એક્સપ્રેશન પર રીતના છે તો 6 અલગથી આપણે કાઢી લઈએ અને અંદર ગુણાકાર કરી નાખીએ એટલે 1 / 6 + 6 / 2n + 1 / 6 શું 6 માં
2n cube plus n square plus 2n square plus n by 6. ओके चलो अब जुनो लेकिन आप डिस्प्ले शो कर दिया अपने तो हवे तब मैं आने सुन कर दिया हवे सेपरेट आप लोग सेपरेट आप लोग એની પહેલા જે સારું રૂમ આપવું હોય તો સારું રૂમ આપી દો જે તમને તમે મારા જે તમે કરી શકો છો લાઈક આ રીતે જવાબ આવું છું સિગ્મા ટુ એન એમ ક્યુબ બાય સિક્સ આપું પ્લસ બે ને કેટલા થાય થ્રી એમ નો સ્ક્વેર બાય સિક્સ આપું પ્લસ એમ બાય સિક્સ આપું સો બે ને નીચે વન બાય થ્રી સિગ્મા એમ ક્યુબ વન બાય ટુ સિગ્મા એમ સ્ક્વેર વન બાય સિક્સ સિગ્મા એમ ઓકે ચાલો ફરી વખત આની ફોર્મ્યુલા મૂકવી પડશે So 1 by 3, n square, and plus 1 n square, by 4 outside, plus 1 by 2 into n, n plus 1, our result is n, n plus 1, 2n plus 1, by 6, plus 1 by 6, n, n plus 1, by 2. ओके तो चार के बाद छठो बार एट एकना छेद में 12 कॉमन निकलते n कॉमन निकलते n प्लस 1 कॉमन निकलते इट मींस n इनटू n प्लस 1 आउट यहीं तो आते 12 प्लस 1 यहीं तो आते 1 आउट यहीं तो आते 1 सो एसएन इज इक्वल टू 1 बाय 12 n n प्लस 1 n n प्लस 1 n cos square plus n plus 2n plus 1 1 2 1 2 all so 1 by 12 n n plus 1 n cos square plus 3n plus 2 and the question is how much 2 ka 2 thonu che 2 ka 2 thonu che to apne abhi yo padhi chu 1 by 12 n n plus 1 n plus 2 n plus 1 So 1 by 12 n into n plus 1 mod square n plus 2 Sn बराबर 1 by 12 n into n plus 1 mod square into n plus 2 આ તમારા સો જો સમજ આવી ગયો તો બે ઓવર સિગ્મા નો ઉપયોગ કરો એટલે ખાસ સમજ આવી ગયો બરાબર કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે તો પાછા પૂછી લેજો કાલ પાછા આપણે નવા નવા એક્ઝામ્પલ છે એ આપણે સ્ટાર્ટ કરી દઈશું આ ખાસ તમે સારું જોઈ લેજો ન સમજાય ત્યાં પૂછી લેજો કાલ પાછા આપણે નવા એક્ઝામ્પલ સાથે ભેગા થઈશું થેન્ક યુ